કોઈ પૂછે કે ડોક્ટર શરદ ઠાકર ક્યાં હતા ને ક્યાં અત્યારે છે, એક જરાય મહત્વનું નથી. હું ક્યાંય છું નહીં, મારે ક્યાંય પહોંચવું પણ નથી, ક્યાંય જવાની મને ઉતાવળ નથી. મારે એ જોવું છે કે હું બહારની દુનિયાની દ્રષ્ટિએ ક્યાં છું એ મહત્વનું નથી, હું અંદર ક્યાં છું. એક નાનપણમાં શેરીમાં આતંક બચાવતો છોકરો બાનો માર ખાઈ અને સુધરી ગયો, સુધરતા સુધરતા ડોક્ટર બન્યો, લેખક બન્યો, અને લેખક બન્યા પછી એ અંદરથી કેટલો સ્વચ્છ થયો ને, અને કોના કારણે થયો, જે કંઈ મારામાં સંસ્કારિતા છે. હું કે બહુ સંસ્કારી કે બહુ સારો છું એવો દાવો ક્યારેય કરતો નથી. હું સંસારના તમામ ગુણો અવગુણોથી ભરેલો માણસ છું, રાગ દ્વેષથી ભરેલો માણસ છું, પણ જો મારામાં થોડા ઘણા ફેરફારો આવ્યા હોય, જોઈ શકાય એવા ફેરફારો, અનુભવી શકાય એવા ફેરફારો, તે એ તમારા લોકોમાંથી મને શીખવા મળ્યું છે, સમાજમાંથી, મારા વાચકો પાસેથી. બેઝિકલી હું નાનો હતો ત્યારે બહુ આસ્તિક હતો, ભગવાનમાં મને શ્રદ્ધા, કારણ કે હું મારી બાનું પૂંછડું હતો, માવડીયો હતો. મારી બાનો સાડીનો છેડો પકડીને ઘરમાં ફેરા કરું, એ શાકભાજી લેવા જાય તો એની પાછળ પંચાટીમાં જઉં, એ હવેલીમાં જાય, સ્વામિનારાયણ મંદિરમાં જાય, મહાદેવના દર્શને જાય, મા લક્ષ્મીના મંદિરે જાય. અમારે જુનાગઢ તો મંદિરોનું શહેર કહેવાય, ભૂતનાથને ભવનાથને, એ બધા મંદિરોમાં હું મારી બાની પાછળ ફરું ને દર્શન કરું, અને મને પૂરેપૂરી આસ્થા કે કંઈક છે, મારી બા માને છે એટલે ભગવાન હશે જ એમ એવું હતું. પછી મેડિકલ કોલેજમાં ગયો અને હું નાસ્તિક બની ગયો, મને ઈશ્વરમાંથી પૂરેપૂરી શ્રદ્ધા ઉડી ગઈ કે ખરેખર ભગવાન જેવું કંઈ છે નહીં. મને યાદ છે કોલેજમાં હું એક ડિબેટ જીતી ગયો હતો, ઈશ્વર છે કે નથી, એમાં મેં ઈશ્વરનો ઇનકાર એ વિષય ઉપર દલીલો કરીને હું એ ડિબેટ જીતી ગયો હતો. એવી ધારદાર દલીલો કરેલી, એમાં મેં પ્રતિપાદિત કર્યું હતું કે ઈશ્વરે મનુષ્ય નથી બનાવ્યો, મનુષ્ય ઈશ્વર બનાવ્યો છે, કેમ એક જ ભગવાન નથી આખી દુનિયામાં. આવી દલીલો તર્કબદ્ધ દલીલો હતી, અને અત્યારે મને સમજાય છે કે દરેક તર્કબદ્ધ દલીલમાં સત્ય નથી હોતું, એમાં ખાલી તર્ક જ હોય છે. તમે તર્કથી બધું સાબિત કરી શકો પણ સત્યને સાબિત કરી શકતા નથી. પણ ત્યારે હું નાસ્તિક હતો, અને પછી જિંદગીમાં અનુભવો થયા, ક્યાંક ઠોકરો ખાધી, ક્યાંક કોઈ અદૃશ્ય પડછાએ મારો હાથ ચાલીને મને બચાવી લીધો, અને ત્યારે સમજાયું કે હાથ કોનો હતો, અને ત્યારે સમજાયું કે ઈશ્વર છે. અને છે એટલે ઈશ્વરે કદાચ મને આસ્તિક બનાવવા માટે જ એવા ચોટદાર પરચાઓ આપ્યા છે. બપોરના સમયે અચાનક એક રિક્ષામાં એક મુસ્લિમ ગરીબ પેશન્ટ કપલ જતું હતું ડિલિવરી માટે. રિક્ષાવાળાઓ મારા દવાખાના પાસેથી પસાર થયો, પેલી સ્ત્રીને અચાનક બ્લીડિંગ ચાલુ થઈ ગયું, મુસ્લિમ સ્ત્રીને, દર્દી સાથે સાથે. અને પેલો રિક્ષાવાળો ગભરાયો કે આ સ્ત્રી કદાચ મરી જશે, તો એ જતો તો જનરલ હોસ્પિટલ, મ્યુનિસિપલ એલજી હોસ્પિટલ તરફ, પણ એ ગભરાયો ને, એટલે રિક્ષાવાળાએ મારું બોર્ડ જોયું દવાખાનાનું, એટલે બંને જણાને ધક્કા મારી નીચે ઉતારી દીધા કે જલ્દી ઉતરો, મારી રિક્ષામાં કંઈક થઈ જશે, એમ કરી એ ભાડું લેવા લીધા વગર ભાગી ગયો. હવે મારા દવાખાનાના ઝાપા પાસે આ ઢગલો થઈને બાઈ પડી, એટલે મારા સ્ટાફના બેને કીધું કે સાહેબ મરી જશે આ બાઈ તાત્કાલિક. મેં તો લઈ લો ટેબલ ઉપર, કારણ કે આવી ઇમરજન્સીમાં પૈસાનો વિચાર ના કરે, માનવતાનો વિચાર કરે, અને ઉપરવાળો કદાચ મારી કસોટી કરવા ધારતો હશે. એ સ્ત્રીની સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ, તમારે 3-4 બાટલા લોહી મંગાવવું પડ્યું, તાત્કાલિક એનેસ્થેટિસ્ટને બોલાવવા પડ્યા, ઓપરેશન કરવું પડ્યું, સિઝેરિયન, એનું બાળક અને બેનનો જીવ બચાવવો પડ્યો. ખાલી મારો ખર્ચો ગણો ને, એનેસ્થેટિસ ખાલી 4,000 રૂપિયા લઈ ગયો, 4,500 રૂપિયાની દવા થઈ, 2-3,000 રૂપિયાના બ્લડ બોટલ્સ થયા, મારો રહેવાનો ખર્ચો જુદો, ઓપરેશન થિયેટરમાં જે મશીનો વપરાય, એના જે મૂંગા વાઇક્રિલના દોરા વપરાય, એ બધાનો ખર્ચો ગણીને હું હિસાબ માંડવા બેઠો તો 20,000 રૂપિયા થયા. મને કે સાહેબ બપુરને તો પહેલે બોલી દીધા હતા, અમારી પાસે ખાલી 1,500 રૂપિયા છે, એમ કરીને એણે 1,500 રૂપિયા ટેબલ પર મૂકાને જતો રહ્યો. એની પાછળ પેલા બચ્ચાને લઈને એની બીબી પણ બહાર આવીને, મેં જોયું કે બિચારી, મેં ટાંકા કાઢ્યા હતા પણ આમ દુખતા હોય તાજા ડ્રેસિંગ, એટલે બેવડી વળીને બાળકને હાથમાં લઈને નીકળતી હતી, મને દયા આવી ગઈ. એના વરને મેં પાછો બોલાવ્યો, મેં તો કેવી રીતે જશો, તો કે સાહેબ પેદલ જાયેંગે. મેં તો લે આ 20 રૂપિયા પાછા, તું રિક્ષામાં જજે. આ એક પેશન્ટ મને ઠીક છે ચલો ચલાવ્યું, પણ હવે આવા બીજા પેશન્ટ ના મોકલતો, અને સેજ તો દયા ખા, આ પૈસા મફત આવે છે, કારણો કે મને ખાડો પીડો, આવું શા માટે કર્યું, તારી કંઈ ફરજ નથી આ જોવાની. આ હું મારા મનની અંદર સંવાદ ચાલતો હતો, અને ત્યાં મારા સ્ટાફના બેને કહ્યું કે સાહેબ કોઈ તમારા જૂના મિત્ર મળવા આવ્યા છે. મેં તો શું નામ છે, તો કે રમેશભાઈ. મેં તો રમેશભાઈ તો મને હમણાં કોઈ યાદ આવતું નથી મારા મિત્ર હોય. હા, 15-17 વર્ષ પહેલાં એક મિત્ર હતા, રમેશ પટેલ, મારું જૂનું દવાખાનું હતું ત્યાં, એની નાનકડી દુકાન હતી વોલપેપરની. મને કહા એવું જ કહે છે, તમે તો મોકલો એને, મારા મિત્ર હતા એ, બરાબર. એ આવ્યા, અમે બંને ભેટી પડ્યા. મેં તો, અરે રમેશભાઈ તમે ક્યાંથી, અને તમારો તો રંગઢંગ બદલાઈ ગયા. તો હા સાહેબ, આપણે એક દુકાનથી એમાંથી 4 મોટા મોટા શોરૂમ કર્યા છે,
અને ભગવાનની દયાથી ખૂબ કમાયો છું. અહીંથી પસાર થતો હતો BMW કાર લઈને, તો તમારું બોર્ડ જોયું તો એમ થયું કે સાહેબને મળતો જાઉં. મેં કીધું આવો બેસો. બેઠા ત્યારે હું, અમે જ્યારે મિત્રો હતો ત્યારે હું લખતો નહોતો, એટલે પહેલી વખત મને એ વાત કરતા મને કે સાહેબ બહુ સુંદર લખો છો તમે, તમે ડૉક્ટરની ડાયરીમાં એમાં પણ તમે જ્યારે કોઈ ગરીબ સંસ્થા વિશે કે કોઈ ગરીબ પેશન્ટ માટે લખો છો ને, ત્યારે કે મને એમ થઈ જાય છે કે સાહેબને જઈને કંઈક મદદ કરી આવું, આર્થિક મદદ, મારી પાસે બહુ પૈસા છે, એટલે સાહેબ ભવિષ્યમાં તમારે કંઈ જરૂર પડે તો મને કહેજો. મેં કીધું ભવિષ્યમાં નહીં, અત્યારે જરૂર પડી છે, અત્યારે જ હું ખોટ ખાઈને બેઠેલો છું. બોલ કેટલા આપે છે? તો કે અત્યારે તો હું કંઈ ચેકબુક કે એવું લાવ્યો નથી અને ખિસ્સામાં કંઈ એટલા બધા પૈસા હોય નહીં. મેં કીધું 10 રૂપિયા ચાલશે પણ તું આપ મને, કારણ કે મારે ભેગા કરવા છે, ગમે તે સંજોગોમાં 20,000 રૂપિયા જોઈએ છે, આવું ચાલે નહીં. મેં કીધું આ ભગવાનની સામે મારે લડાઈ કરવી પડશે. અરે કે સાહેબ અવાજ કરો ને, એમાં શું છે? એને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, તગડું ફૂલેલું પાકીટ હતું, ટેબલ ઉપર એને રીતસર ઊંધું વાળી દીધું, એક પણ રૂપિયો અંદર રહેવા ના દીધો, નોટોનો થોકડો હતો એ ટેબલ ઉપર મૂકી. મેં તો પેટ્રોલ જેટલા તો પૈસા રાખો છો? મને કે ના સાહેબ, ટાંકી ફૂલ છે અને હું ઘરે જ જઉં છું અને મારી પાસે પેલું કાર્ડ છે એટલે ચિંતા ના કરતા. જતા રહ્યા. યાદ રાખો મિત્રો, છેલ્લા 17 વર્ષથી એ માણસ મને મળ્યો નહોતો અને આ ઘટના 15-17 વર્ષ થઈ ગયા છે, બીજી વખત મને મળ્યા નથી. એ દિવસે જ માણસ મળવા આવ્યો. એ ગયા પછી મેં રૂપિયા ગીણા, 20,000 રૂપિયામાંથી 1480 રૂપિયા બાદ કરો એટલી રકમ હતી. ફરી વખત હું 14 હાસ્યુ રડી પડ્યો, ખૂબ રડવું એવું. કોને કહું? ફરી ઉપર છત રપજુને કહ્યું કે વાહ ભગવાન, તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ થયેલો છે, મને ખબર નહોતી. પાયે પાયનો હિસાબ રાખો છે, 20 રૂપિયા કાપી લીધા એણે. બરાબર, રાત્રે 1480 રૂપિયા કાપી લીધા. તે દિવસે મને ખબર પડી કે ઈશ્વર છે, 100% છે અને હાજરા હજુર છે, તમારી પાસે જ ઊભો છે, બધું જુએ છે, આપણે એને જોઈ શકતા નથી. તમે સારું કામ કરો છો એ પણ જુએ છે, તમે દુષ્કૃત્ય કરો છો એ પણ જુએ છે, તમને બદલો પણ આપે છે ભલાઈનો અને તમારી બુરાઈની સજા પણ અહીંયા આપે છે. એ પૂર્વજન્મને પુનર્જન્મની વાત ના કરતા, બધું આ જગતમાં આપણે અહીંથી જશું એ પહેલાં મળી જાય છે જે સજા. આજે જો તમારા જીવનમાં કે મારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું છે તો માની લેજો કે આપણે જે ખોટું કર્યું છે એની સજા ભગવાને આપી છે, અને જો કોઈ શુભ કર્મ થાય છે તો સમજી લેજો કે ભગવાને આપણા કોઈ પવિત્ર કામનું તમને બદલો આપ્યો છે. એ દિવસથી હું ઈશ્વરમાં માનતો થઈ ગયો અને સાક્ષાત એ પછી તો અનેક પ્રચાવો થયા છે, અનેક પ્રચાવો. એ દિવસે જો મને રમેશભાઈ 15,000 આપ્યા હોત કે 30,000 રૂપિયા આપ્યા હોત તો મને ઈશ્વરમાં આટલી શ્રદ્ધા ના બેઠી હોત. પણ મને એ દિવસે ખબર પડી કે નરસૈયાની હુંડી શામળીઓ સ્વીકારે છે, આજે પણ સ્વીકારે છે. જરૂર માત્ર એટલી છે કે તમે આ હુંડી લખતી વખતે એ જ આરજુ, એ જ આજીજી, એ જ ભક્તિભાવ ધરાવો જે નરસિંહ મહેતાએ ધરાવ્યો હતો. એટલી તીવ્રતાથી પોકાર કરો તો કૃષ્ણ ભગવાન સાંભળશે, દરેક ભગવાન સાંભળશે. અને મારી જિંદગીમાં જે એક તત્વ ખૂટતું હતું, આસ્તિકતાનું, શ્રદ્ધાનું, ધર્મનું, એ આ ઘટનાથી અને આવી તો પછી અનેક ઘટનાઓ બની છે મારા જીવનમાં, એ તત્વ એણે મને પૂરું કરી આપ્યું. આજે હું એટલો સભર છું, અંદરથી એટલો સમૃદ્ધ છું, બહારની સમૃદ્ધિ મને સ્પર્શતી નથી. મારો બંગલો હોય કે ગાડીઓ પડી હોય કે ક્યાંક સ્ટેજ ઉપર જોયો ને આ કોટ પહેરવો પડે તો પહેરીએ છીએ, પણ હું ઘણી વખત કહું છું કે આ સૂટ અને બૂટ એ મારા શરીર ઉપર ચડે છે, મારા મન ઉપર ચડતા નથી ક્યારેય. કારણ કે મને ખબર છે કે મારી શરૂઆત ક્યાંથી થઈ હતી અને એ દિવસો હું ક્યારેય ભૂલતો નથી અને ભૂલવા માગતો પણ નથી.